વિદ્યાર્થીઓ બધા મજામાં છો ને દરેક વિદ્યાર્થીઓએ ગણિત ક્લાસ વર્કની નોટ કાઢવાની છે ક્લાસ વર્કની નોટમાં આપણે અગાઉ યુનિટ સ્વાપત્રનો યુનિટ 24 સુધી બધાને કરાવી દીધેલ છે આજે આપણે આગળ યુનિટ 25 26 ને કરવાના છે આપણે અહીં જોડતા જોવાના છે દરેક વિદ્યાર્થીઓ ઉપર સૂચના લખશે યુનિટ 25 અહીં આપણે યુનિટ 25 માં જોડતા જોડવાના છે આપણે સ્વાપત્રમાં આવતું હતું કે આપેલા પ્રાણી કે પક્ષીના ચિત્રોને તે વજન ઉઠકી શકે તેવા વજનના ચિત્ર સાથે જોડો દાખલા તરીકે પક્ષી હોય ચકલી તો તે વજનમાં શું ઉઠકી શકે તો નાનું પાડું ગધેડો શું ઉઠકી શકે તો ગધેડાની પીઠ પર તમે કોઈ પણ પ્રકારના અનાજની કે બીજી ગોળ મૂકી હોય ગુણ તો તે ઉચકી શકે તો ખાંડની ગોળ ગધેડાની પીઠ ઉપર મૂકી હોય તો તે ઉચકી શકે હાથી શું ઉચકી શકે તો હાથી મોટો પ્રાણી છે એ જંગલમાં લાકડા ઉચકી શકે અને કૂતરો કૂતરો શું ઉચકી શકે તો કૂતરો દડો દડો કૂતરો ઉચકી શકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાપત્રનો ફોટો તમને મોકલવામાં આવશે કે પ્રાણી કે પક્ષીને ચિત્રોને ઉચકી શકે તેવા વજનના ચિત્ર સાથે જોડો પણ આપણને નોટમાં ચિત્ર દોરતા આવડે ન આવડે તો આપણે શું કરીશું ચિત્ર દોરવાના બદલે આપણે નામ લખી દઈશું ચલો સૂચના લખો પ્રાણી કે પક્ષીના તેની સાથે તમારે યોગ્ય ચિત્રને યોગ્ય વજનના ચિત્ર સાથે જોડવાના છે
રહેશે. ચલો આગળની આગળની ઉપર સુધારા રાખો. યોની 26 પેટર્ન પ્રમાણે જોડકા જોડો. પેટર્ન પ્રમાણે જોડકા જોડો. પેટર્ન મુજબના જોડકા છે. બોક્સ બનાવીને લખીશું. પહેલા બોક્સ બનાવો. બોક્સમાં ત્રણ ખાના કરો. લખો 8 × 8 = 7 × 7 = 6 × 6. તમે બીજા ધોરણમાં છો ને, તમને આવડે. ચલો એક બે લીટી છોડી દેવાની. તમારે શું કરવાનું? બે લીટી છોડી દેવાની. પછી બીજો બોક્સ બનાવો. લખો 1 × 1 = 2 × 2 = 3. નીચે બોક્સ બનાવો. લખો ક ક ગ. બોક્સ બનાવો. લખો 6 ચ અને ઘ. તમારે પેટર્ન મુજબ જોડકા આ રીતે એક બાજુ લખ્યા, વચ્ચે થોડી તમારી મનમાં જગ્યા રાખવાની છે, સામે એ જ રીતે બીજા બોક્સ બનાવવાના છે. બોક્સની સામે બોક્સ બનાવો. લખવામાં સરળતા, જોડો તો લાગે સરસ. તમારે શું કરવાનું? એક લીટીમાં બોક્સ બનાવવાનું, બે લીટી છોડી દેવાની. એક લીટીમાં બોક્સ બનાવવાનું, બે લીટી છોડી દેવાની. આ રીતે બોક્સ બનાવો. ચલો સામે પહેલા બોક્સમાં 4 5 6, પછી ગ ખ ક, પછી છે 5 4 3, આગળ ઘ ચ અને છ. પેટર્નની પ્રમાણે જોડકા જોડવાના છે. આપણે સ્વાકૃતિમાં પણ કરાવેલ છે. 8 7 6, જુઓ ઉતરતા ક્રમમાં સંખ્યા છે. 8ની આગળ 7, 7ની આગળ 6, 6ની આગળ કેટલા આવે? 5 × 5 ઉતરતા ક્રમમાં. તો અહીં 5 × 5 લખેલું છે, 5 4 3. અહીં ઉતરતા ક્રમમાં સંખ્યા છે, અહીં ઉતરતા ક્રમમાં સંખ્યા છે. 8 7 6 5 4 3. તો આ પેટર્નને અહીં આ રીતે જોડવાની છે. 8 7 6 સામે 5 4 3. હવે 1 2 3 ચડતા ક્રમમાં પેટર્ન છે. હા, તો 1 2 3 પછી કેટલા આવે? 4 5 6. તો અહીં પણ ચડતા ક્રમમાં છે, 4 5 6. તો આ પેટર્નને અહીં જોડીશું. 1 2 3 4 5 6. હવે જુઓ ક ખ ગ. ચડતા ક્રમમાં કપડો આગળ જાય છે. ક ખ ગ. તો ગ પછી શું આવે? ઘ. અને ઘ પછી ચ અને છ. તો હવે અહીં લખેલું છે ક ખ ગ ઘ ચ છ. તો પેટર્ન ચડતા ક્રમમાં છે. અહીં જોડીશું. અહીં જુઓ 6 ચ ઘ. ઉતરતા ક્રમમાં પેટર્ન, અથવા તો અહીં કક્કો છે તો આપણે સંખ્યા ન કહી શકાય. પણ શું કહી શકાય? કે કક્કાના આગળના મૂળાક્ષરો, છ ની પહેલા આગળ ચ આવે, ચ ની પહેલા ઘ આવે. તો ની પહેલા આગળ શું આવશે કક્કામાં? તો ઘ. ઘ ની આગળ ખ અને ક, ખ ની આગળ ક. તો આ પેટર્ન જોડકું અહીં જોડીશું. આ રીતે પેટર્ન પ્રમાણે જોડકા તમારે જોડવાના રહેશે પરીક્ષામાં. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ પણ તમારે જોડકા જોડવાના છે. લખો યુનિટ 27. યુનિટ 27 માં છે, વસ્તુઓને તેમના આકાર સાથે જોડો. અહીં લખેલું છે વસ્તુઓને તેમના આકાર સાથે જોડો. વસ્તુઓને તેના આકાર સાથે જોડવાની છે. સૌથી પહેલા પ્રથમ અહીં આપણે લંબચોરસ બોર્ડ અથવા તમે જેને સ્લેટ કહો તેનું ચિત્ર દોરીશું. આ રીતે બરાબર આને સ્લેટ કહીશું. કહીશું સ્લેટ. હવે નીચે દોરીશું ગાળાનું ચિત્ર. દળ શું છે?
દળ તમારે કંપાસમાં કોણ માપક આવે છે આ રીતે કંપાસમાં આ રીતે કોણ માપક આવે છે ને શું છે કોણ માપક આગળ છે કેરો Bye.
आइसक्रीम का चित्र छे आइसक्रीम की कीमत छे रुपया 10 પછી તમારી પેન્સિલ છે પેન્સિલ બતા આવે છે કોને આવે છે આરીતે પેન્સિલ દોરવાની છે કેટલી પેન્સિલની કિંમત છે રૂપિયા 3 બાજુમાં નાખી દો હવે આ રીતે તમારે વસ્તુની કિંમત છે દડો 25 રૂપિયા કંપાસ 30 રૂપિયા આઈસ્ક્રીમ 10 રૂપિયા અને પેન્સિલ 3 રૂપિયા સામે હવે આપણે શું કરવાની છે ભઈ નોટ દોરવાની છે ચલો સૌથી પહેલા માણસ આપણે સામે દોરશે જો આ રીતે નોટ દોરવાની અંદર લખવાનું 10 રૂપિયા દેખાય છે આ રીતે 10 રૂપિયા લખવાના આ રીતે આપણે લંબચોરસમાં 10 રૂપિયાની નોટ અને ત્રણ ગોળ દોરીશું આ ગોળમાં એક 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 લખીશું જે 1 રૂપિયાના સિક્કા ગણવાના આપણે તો નોટમાં સિક્કા અને આ રીતે 10 10 ની નોટો આ રીતે દોરવાની અને 10 10 ની ગણતરી કરવાની નીચે દસ દસ ની બે નોટી છે અને પાંચ સિક્કા છે 1 2 3 4 અને 5 દરેક વિદ્યાર્થી મિત્રો બે બે લીટી જોડી અને જોડકા પડશે તો તમારે પણ મારી જેમ સરસ જોડકા દોરાશે હવે ફક્ત સિક્કા ચિત્ર દોરવાનું છે અંદર એક એક લખવાનું એકડે એક લખી એટલે એક રૂપિયો ગણવાનો એકડે મીટે 10 અંદર ચોરલમ ચોરસ લખીને કરીએ એટલે 10 ની એક નોટ ગણવાની નીચે 10 10 ની 3 નોટ દોરવાની છે એક નોટ બે નોટ અને 3 નોટ આપણે અહીંયા 10 10 ની 3 નોટ દોરી ચલો હવે યોગ્ય જોડકા જોડીએ ભઈ દાડાની કિંમત કેટલી છે 25 રૂપિયા આ રીતે આગળ ટપકા કરી દેજો દાડાની કિંમત 25 રૂપિયા છે 25 રૂપિયા એટલે 20 વત્તા 5 કેટલા થાય 25 રૂપિયા એટલે 20 વત્તા 5 થાય 20 20 એટલે 10 10 ની બે નોટ અને 5 રૂપિયાના 5 સિક્કા તો 20 ની બે નોટ અને 1 સોરી 5 રૂપિયાના 5 સિક્કા નહીં 1 1 રૂપિયાના 5 સિક્કા 20 વત્તા 5 20 રૂપિયાની એટલે 20 રૂપિયાની અને 10 10 ની બે નોટ અને 1 1 રૂપિયાના 5 સિક્કા અહીં છે બે નોટ 5 સિક્કા 10 20 21 22 23 24 25 25 રૂપિયા તો આપણે બોલની કિંમતને અહીં જોડીશું 20 અને 5 25 રૂપિયા હવે કંપાસની કિંમત કેટલી છે 30 રૂપિયા 30 રૂપિયા 10 10 10 3 વાર થાય 3 વાર 10 એટલે 30 રૂપિયા તો 10 રૂપિયાની નોટ પણ 3 જોઈએ 1 2 અને 3 3 10 10 ની નોટ હોય તો 30 રૂપિયા થાય તો 30 રૂપિયા 3 નોટ સાથે જોડીશું અહીં આઈસ્ક્રીમ ની કિંમત કેટલી છે 13 13 એટલે 10 વત્તા 3 થાય 10 વત્તા 3 10 એક વાર 10 3 1 1 1 3 વાર 10 ને 3 13 10 રૂપિયાની એક નોટ 1 1 રૂપિયાના 3 સિક્કા તો 10 રૂપિયાની એક નોટ 1 1 રૂપિયાના 3 સિક્કા સાથે જોડીશું પેન્સિલની કિંમત કેટલી છે 3 રૂપિયા 3 રૂપિયા પેન્સિલની કિંમત છે 1 પણ 10 નથી તો 10 રૂપિયાની નોટ ન જોઈએ ખાલી 1 1 રૂપિયાના 3 સિક્કા જોઈએ તો પેન્સિલની કિંમત 3 રૂપિયા 1 1 રૂપિયાના 3 સિક્કા સાથે જોડી દો તમારે પરીક્ષામાં આ રીતે અહીં ચિત્રો દોરેલા હશે બાજુમાં એની કિંમત લખી દેશે અહીં નોટો અને સિક્કાના ચિત્ર જોડેલા હશે તો તમારે આ રીતે યોગ્ય જોડકા પરીક્ષામાં જોડવાના રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો નવું પત્તું ખોલો નવા પાના પર ઉપર સૂચના લખો યુનિટ 29 માં છે
કેવો છે તમે ફૂટપટ્ટી વાપરો છો ને તેનો આકાર કેવો છે લંબચોરસ લખો લંબચોરસ બે પાસો તમે બધા સાપસીડીની રમત રમો છો સાપસીડીની રમત રમો નવો વેપાર રમો કે અમદાવાદનો તમે તમે જેમ પાસો ફેંકો છો તે પાસાનો આકાર કેવો છે ચોરસ તો આપણે એમ લખીશું ચોરસ ત્રણ બોલ તમે દાડો રમો છો ને ક્રિકેટનો બોલ હોય કે મોટો ફૂટબોલ હોય કે વોલીબોલ હોય તમે જે દાડો રમો છો તેનો આકાર કેવો હોય ગોળ આપણે લખીશું ગોળ નંબર ચાર ઈંડુ ઈંડુ કોણે જોયું છે ઈંડાનો આકાર કેવો હોય નવા પાના પર સૂચના લખો યુનિટ 30 યુનિટ 30 યુનિટ 30 માં જે ચિત્રોનો અભ્યાસ કરી જવાબ લખો ચિત્રોનો અભ્યાસ કરી ચિત્રોનો અભ્યાસ કરી જવાબ લખો ચિત્ર દોર્યું છે તેના ઉપરથી આપણે સવાલના જવાબ લખવાના છે જો હું તમને બધાને શીખડાવું ચિત્ર શેનું દોરવાનું છે કુંડા દરેક વિદ્યાર્થીઓ ઉપરથી ત્રણ ચાર લીટી છોડી મારી સાથે કુંડાનું ચિત્ર દોરે આ રીતે કેટલા કુંડા ચાર કુંડા દોરી ભીલટી કરવાની હવે આપણે આ શેનું ચિત્ર દોર્યું છોડનું હવે આપણે છોડમાં પાંદડા હોય ને પાંદડા દોરીશું ચલો આ બાજુ કેટલા પાન દોરવાના 1 2 3 4 અને 5 5 પાન દોર્યા એ રીતે આ બાજુ પણ 5 દોરવાના છે 1 2 3 4 અને 5 તમને જેવા આવડે એવા પાન દોરવાના બરાબર પણ તમારે જાતે કરવાનું મમ્મી પપ્પાને કરવા નહીં દેવાનું આપણે આ રીતે જાતે જેવા આવડે એવા પાન દોરી દો એટલે એક બાજુ 5 આ બાજુ 5 અહીં જો મેં બે દોર્યા 3 4 5 હવે આ બાજુ 1 2 3 4 5 એ રીતે બધા છોડમાં પાન દોરી દો 1 2 3 4 આ રીતે દરેક વિદ્યાર્થી મિત્રો કુંડામાં પાન દોરી દેશે બંને બાજુ આપણે 5 પાન એટલે એક છોડમાં 10 પાન થશે કેટલા થયા આમાં 10 આમાં 10 દરેક છોડમાં કેટલા પાંદડા છે ભાઈ દરેક છોડમાં કેટલા પાંદડા છે વિદ્યાર્થી મિત્રો તો દરેક છોડમાં આમાં પણ 10 છે આમાં પણ 10 આમાં પણ 10 આમાં પણ 10 દરેક છોડમાં 10 10 પાંદડા છે તો આપણે લખીશું કે 10 દરેક છોડમાં કેટલા પાંદડા છે 10 10 તો આપણે લખીશું 10 નંબર 2
કેટલા છોડ છે 10 પાંદડા વાળા 10 પાંદડા વાળા કેટલા છોડ છે 10 પાંદડા વાળા કેટલા છોડ છે તો 10 પાંદડા વાળા કેટલા છોડ છે 1 2 3 4 10 પાંદડા વાળા 4 છોડ છે લખો 6 વડે 4 આગળ છોડથી છૂટા પાંદડા છોડથી છૂટા પાંદડા કેટલા છે છોડથી છૂટા પાંદડા કેટલા છે તો આ છોડ અને છોડથી છૂટા પાંદડા કેટલા છે 1 2 3 4 5 6 ને 7 7 પાંદડા છૂટા છે અહીં લખીશું 7 વડે 7 આગળ બધા બધા કઈ અને કુલ કેટલા પાંદડા છે કોને ખબર પડી ગઈ કે કેટલા પાંદડા છે તો બધા થઈને કેટલા પાંદડા છે તો 10 10 4 12 4 10 એટલે 40 પાંદડા અને 7 છૂટા પાંદડા એટલે 40 ને 7 કેટલા થાય 4 10 7 એકમ 4 10 ને 7 6 7 47 થાય ચલો તો બધા થઈને કુલ 47 પાંદડા છે દરેક વિદ્યાર્થીને મેં અહીં સુધી કરાવ્યું યુનિટ 30 સુધી ચલો બહુ લખ્યું હવે આપણે નંબર લખીશું આજે લખાવેલું આજે લખાવેલું એચ ડબલ્યુ ની નોટમાં આજે લખાવેલું એચ ડબલ્યુ ની નોટમાં લખાવી તૈયાર કરાવું આજે આપણે તમને જે લખાવ્યું છે તે તમારે એચડબલ્યુ નોટમાં લખી તૈયાર કરવાનું રહેશે આજે તો આપણે